જામનગરમાં મહામતી શ્રી પ્રણનાથજીનો ચારસો પાંચમો પ્રાગ્ય મહોત્સવ ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે ખેજડા મંદિરના મહંત કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય પરમપૂજ્ય શ્રી કૃષ્ણમણી મહારાજના આશિષ છત્ર હેઠળ વિવિધ ધર્મ કાર્યો યોજાઈ રહ્યા છે આજે વિશ્વભરમાંથી ઉમટેલા પ્રણામી ધર્મના હજારો અનુયાયીઓ સાથે ખેજડા મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા હવાઈ ચોક સેન્ટ્રલ બેંક બજાર થઈ રતનબાઈ મસ્જિદ પાસે આવેલ ગણેશમાં પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ પ્રાણનાથજીની મેળીએ પહોંચી હતી ત્યાં આરતી અને ધ્વજારોહણ પછી રણજીત રોડ બેડી ગેટ થઈ પંચેશ્વર ટાવર પહોંચી હતી અહીં લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા શોભાયાત્રાનું આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી શોભાયાત્રા સત્યનારાયણ મંદિર રોડથી હવાઈ ચોક થઈ ખીજડા મંદિરે સંપૂર્ણ થઈ હતી અમદાવાદની મેરેંગો સિમ્સ હોસ્પિટલ તથા જામનગરની જેસીસીસી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જામનગરના ટાઉન હોલમાં હેલ્થ અવેરનેસ સેમિનાર તથા અંગદાન અંગે જાગૃતિ હેતુ ખ્યાતનામ ડૉક્ટરોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદમાં રજૂ થયેલી માહિતી અનુસાર ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાનની સેવા પ્રવૃત્તિમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે અંગદાન વડે કોઈને નવજીવન આપવાની સંજીવની સેવા અદ્વિતીય છે ખાસ કરીને કોઈ વ્યક્તિ જાહેર થાય તો તેના પરિવારજનો વ્યક્તિના અંગોના દાનથી વ્યક્તિને નવજીવન આપી શકે છે મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં અંગ પ્રત્યારોપણના ઓપરેશનો માટે સરકાર દ્વારા અઢીથી થી સાત લાખની સહાય પણ આપવામાં આવે છે જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવા ઓપરેશનો નિઃશુલ્ક થાય છે

પચીસ લાખની છેતરપિંડી કરવાના આરોપી કર્મચારી સહિત બે વ્યક્તિને પોલીસે ઝડપી લીધા છે મોબાઈલની દુકાનના માલિકે મોબાઈલ તેમજ એસેસરીઝ ખરીદવા આપેલ રૂપિયા દસ લાખ રોકડ સહિત રૂપિયા પંદર લાખ ચોર્યાસી હજાર ચારસોની કિંમતના પંચાવન મોબાઈલના વેચાણની રકમ સહિત કુલ રૂપિયા પચીસ લાખ ચોર્યાસી હજાર ચારસોની કિંમતની છેતરપિંડી કરવાના આરોપી અને અંબર ચોકડી પાસે આવેલ યશ ઇલેક્ટ્રોનિક્સ નામના મોબાઈલ શોરૂમના કર્મચારી નૂર નૂરમામદ મોહમ્મદ સાજીદ રાજકોટિયા તથા મોહમ્મદ સાજિદ ઓસ્માનભાઈ રાજકોટિયાને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે